નમસ્કાર મિત્રો ધોરણ નવ ચેપ્ટર નંબર નવમાં ગણિત વિષયમાં પ્રોમે નંબર નવ પોઈન્ટ બે આપણે જોઈશું મિત્રો એમાં આપણે કીધું છે એક જ પાયા પર આવેલા બરાબર એક જ પાયા પર આવેલા સમાંતર રેખાઓની જોડ જો એક આ છે સમાંતર રેખા આ અને બીજી આ બે સમાંતર રેખાઓ એની જોડ વચ્ચે બે ત્રિકોણ કેટલા ત્રિકોણ મિત્રો એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ એના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય એવું આપણને કીધું છે બરાબર તો અહીંયા આપણે મિત્રો લખીએ સૌથી પહેલાં જો એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દેખાય છે ABCD બીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો લખીએ સમાંતર બાજુ છે એમાં મિત્રો આગળ જુઓ એસી વિકર્ણ છે એસી વિકર્ણ છે તેમજ મિત્રો અહીંયા જુઓ લંબ એન છે જો એથી એન અને ડીસી અથવા તો સીડી છે બરાબર લખીએ આપણે એ સીડી છે મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ સમાંતર બધું ચતુષ્કોન હોય અને એનો વિકર ન આપણે દોરીએ તો બે જે ચતુષ્કોણ બને મિત્રો સોરી બે ત્રિકોણ બને એના માપ કેવા હોય સમાન હોય તેમજ બનنے ત્રિકોણ કેવા હોય એકરૂપ હોય એટલે કે સરખા હોય તો મિત્રો એના પરથી લખીએ કે ત્રિકોણ A B C લખી મિત્રો ત્રિકોણ A B C એકરૂપ એટલે મિત્રો સરખા જ અહીં લખીએ આપણે શું લખીએ C B A ત્રિકોણ C B A બરાબર કેમ બંને સરખા હોય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે ત્રિકોણને બરાબર એક ચતુષ્કોણના બે સરખા ભાગ કરી દે અને બંને ત્રિકોણ એક સરખા હોય હવે મિત્રો લખીએ આ બંને એકરૂપ છે મતલબ કે બાજુ સરખી બધું સરખું તો એના ક્ષેત્રફળ પણ કેવો હોય મિત્રો સરખા તો લખીએ એરિયા ઓફ એડીસી બરાબર બંનેનો ક્ષેત્રફળ કેવું થાય મિત્રો બંને સરખા છે તો સરખું થાય બરાબર હવે મિત્રો અહીંયા જુઓ સીબીએ સી આ જે ત્રિકોણ છે એ આખા ચતુષ્કોણનો કેવો ભાગ છે તો મિત્રો અડધો ભાગ છે કેવો ભાગ છે અડધો આખા ચતુષ્કોણનો આ અડધો ભાગ તો લખીએ આપણે આખો ચતુષ્કોણ કયો મિત્રો તો લખવાનું એ બી સી ડી આખો ચતુષ્કોણ છે એનો અડધો ભાગ છે મતલબ કે એના ક્ષેત્રફળનો અડધો ભાગ કહેવાશે એટલે લખવાનું વન હાફ એરિયા એ બી સી ડી બરાબર મિત્રો અહીંયા જુઓ હવે આપણે વન હાફ એમને એમ લખીએ અને એરિયા ઓફ એ બી સી ડી મિત્રો એબીસીડી નું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તો જો એક તો સમાંતર બહુ ચતુષ્કોણ હોય જ્યારે જો સમાંતર બહુ ચતુષ્કોણ હોય ત્યારે કોઈ એક પાયો લેવાનો અને પાયા પર દોરેલો વેધ એ બંનેનો ગુણાકાર એટલે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય તો મિત્રો અહીંયા પાયો કયો છે સી થી ડી પાયો છે અને વેધ કયો છે તો નેવું નો ખૂણો બનાવે વેધ એ એન વેધ છે તો લખીએ બરાબર અહીંયા આગળ આપણે એક તો સીડી પાયો ગુણ્યા વેદ શું થશે મિત્રો એથી એન બરાબર મિત્રો અહીંયા થોડી એને શબ્દોમાં લખીએ તો જુઓ ત્રિકોણ આ જો એડીસી શું છે ત્રિકોણ છે તો મિત્રો લખીએ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર આ એક દ્વિતીયાંશ લખવાનું મિત્રો આપણે અહીંયા શું છે કે પાયો છે તો આપણે લખવાનો આગળ ગુણ્યા પાયો મિત્રો શું છે વેધ વેધ છે તો લખવાનું અથવા પાયા પરનો એમ પણ આપણે કહી શકીએ મિત્રો આપણે આ રીતે પ્રમેય નવ પોઈન્ટ બે પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે શોધી શકીએ છીએ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એનો જે પાયો હોય અને વેધનો ગુણાકાર ભાગ્યા બે કરી દેવાના બરાબર પાયો ગુણ્યા વેદ એ બંને કરતા કેવું હોય અડધું હોય જે ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ એનો પાયો અને વેદના ગુણાકારથી મિત્રો કેવું હોય અડધું હોય મિત્રો જેમ આપણે એડીસી નું ક્ષેત્રફળ શોધ્યું છે એ જ રીતે આપણે ત્રિકોણ સીબી એનું પણ ક્ષેત્રફળ શોધીએ બરાબર તો લખીએ ત્રિકોણ સીબી નું ક્ષેત્રફળ

લખવાનું ત્રિકોન લખવાનું ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ગુણ્યા એ જગ્યાએ શું લખીએ મિત્રો આપણે સીડી લખીએ સીડી ગુણ્યા એ એન કેમ તકે લખવાનું સીડી બરાબર એબી થાય સમાંતર રેખાની સામસામેની બાજુ છે એટલા માટે મિત્રો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એડી બરાબર અહીંયા આપણે એક સમીકરણ નંબર એક આપી દેવાનો અને સમીકરણ નંબર બે લખી શકીએ સમીકરણ એક અને બે ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ સીબી નું ક્ષેત્રફળ સમાંતર ભાવ ચતુષ્કોણની વચ્ચે આપણે વિકર્ણ દોરીએ તો બનતા બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય સરખું હોય તો એડીસીનું ક્ષેત્રફળ અને સીબી નું ક્ષેત્રફળ કેવું છે મિત્રો સરખું સાબિત થાય છે તો અહીંયા આપણો પ્રમેય